હેલો સ્ટુડન્ટ્સ એન્ડ માય ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધી જીટીયુ સ્ટડીઝ ચેનલ માય સેલ્ફ વિશાલ પટેલ આ વિડિયો છે ડીડીસીટી એક્ઝામ અને નેક્સ્ટ યરમાં જેમને ડી ટુ ડીમાં એડમિશન લેવું છે એના માટે જેની હું ઘણી બધી બેઝિક ઇન્ફોર્મેશન આપીશ તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો તો આ વિડીયો છે ડીસીટી એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે જેમને બે હજાર પચીસની અંદર ડિપ્લોમા પછી ડિગ્રીમાં એડમિશન લેવાનું છે જે અત્યારે લાસ્ટ યર ડિપ્લોમામાં છે અથવા જેમને પૂરું થઈ ગયું છે એ કોઈ પણ સ્ટુડન્ટ હોય પણ એમને જો ડિગ્રીની અંદર હવે એડમિશન ગુજરાતની કોઈ પણ કોલેજમાં લેવું હોય તો એને આ એક્ઝામ દેવી કમ્પલસરી છે હવે કમ્પલસરી છે તે તો એની થોડીક બેઝિક ઇન્ફોર્મેશન પણ હોવી જોઈએ તો આજે હું તમને આ બેઝિક ઇન્ફોર્મેશન માટેનો વિડીયો આપીશ જેના ઘણા બધા પાર્ટ બનાવીશ વિડીયોનો એમાં આજે પહેલા પાર્ટમાં બે ટોપિક કવર કરીએ કે ડીડીસીટી એક્ઝામ શું કામ જરૂરી હતી અથવા છે ઘણાના માઇન્ડમાં ક્વેશ્ચન છે કે ગયા ગયાની નીના પહેલાના વર્ષ સુધીમાં તો છેલ્લા વર્ષના લાસ્ટ યરના જે માર્ક્સ હોય એને કાઉન્ટ કરતા હતા તો સુકામાં અત્યારે એક્ઝામ લાવ્યા જેથી સ્ટુડન્ટને ઘણી બધી તકલીફ ઊભી થઈ પણ એ જરૂરી હતી જે હમણાં હું તમને કહું અને ખાસ ઘણાના એવા પણ ક્વેશ્ચન હોય છે કે एग्जामમાં સપોઝ કોઈ બે સ્ટુડન્ટ્સને સેમ માર્ક્સ આવે છે તો કઈ રીતે કોનો નંબર પહેલા કોનો પછી ગણવો તો એનો પણ રૂલ્સ આપેલા છે જે આજે ડિસ્કસ કરીએ સૌથી પહેલા લેવાનું છે 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 ઈ એન્જિનિયરિંગ એડમિશન એડમિશન માટે આખી પ્રોસેસ આપણા આખા ગુજરાતની તરીકે થાય મેન ઓફિસ છે કોલેજ ઓફ છે આપણે ત્યાં કઈ જોવાની જરૂર નથી બધું ઓનલાઈન જ છે પણ ખાલી જસ્ટ આ ઇન્ફોર્મેશન માટે હવે વાત કરીએ ડીડીસીઈટી એક્ઝામ શું કામ લાવવામાં આવી તો સૌથી પહેલા તો એની કેટલી સીટ હોય છે એડમિશન માટેની તો તમે અહીંયા જુઓ તો કોઈ પણ ઇન્સ્ટિટ્યુટ ની અંદર કોઈ પણ બ્રાન્ચમાં જે પણ એની ફર્સ્ટ યરની અંદર એડમિશન લઈ શકે છે એટલે કે કોઈ કોલેજમાં સપોઝ કોઈ બ્રાન્ચમાં સાઈઠ સીટ છે તો એ સાઈઠ માંથી ખાલી છ સીટ દસ ટકા લેખે એને ડી તરીકે ડી ભરી શકશે છ એટલે કઈ ન થાય હા ફર્સ્ટ યરમાં એ લોકોને જો સાઈઠ માંથી પૂરી નથી ભરાતી કઈ સીટ ખાલી રહી છે તો ઈ સીટ પણ એ લોકો ડી ટુ ડી ની અંદર ભરવામાં યુઝ કરી શકશે એટલે ઘણી કોલેજમાં ઘણી વધારે સીટ હોય છે ઘણી કોલેજમાં ઘણી ઓછી સીટ હોય છે સારી કોલેજ જેટલી એટલી ઓછી સીટ હોય છે એટલે જો તમારે સારી કોલેજમાં જવું હોય તો બહુ સારા માર્ક્સ લાવવા હવે જરૂરી બની જાય એમાં ખાસ અત્યારે સોફ્ટ બ્રાન્ચ જે છે એમને એડમિશન ખૂબ જ થાય છે એટલે ફર્સ્ટ ઇયરની સીટ બહુ ઓછી ખાલી છે અને હવે જે ઈ કાઢી નાખો તો 10% લેકે કઈ સીટ બહુ જાજી વધશે નહીં અને સારી કોલેજમાં સારા માર્ક્સવાળા વાળા ઈ તે પહેલા એડમિશન લેશ એટલે સોફ્ટ બ્રાન્ચ કમ્પ્યુટર આઈટી વાળા છે ઈ બધાને ખાસ મહેનત કરવી જોઈએ અને જે હાર્ડ બ્રાન્ચ છે એમને જો સારામાં સારી કોલેજ લેવી હોય તો આ બહુ ગોલ્ડન તક કહેવાય કારણ કે સારા માર્ક્સ લઈ આવશો તો તમને બેસ્ટ કોલેજ જે બાર સાયન્સવાળા નથી માર્ક લાવીને લઈ શકતા ઈ તમે ડી તરીકે એની જ સાથે જે સારા બાર સાયન્સમાં માર્ક્સ લાવ્યો એની સાથે બેસીને તમે એમાં ભણી શકશો હવે આ એક્ઝામ લાવવાનું કારણ શું છે તો પહેલું એ લોકો પાસે જે હતું જૂની સિસ્ટમ એની રાખવાની ઓપ્શન હતો કે આપણે ફાઇનલ યરમાં જે માર્ક્સ આવ્યા હોય એના બેઝ ઉપર એડમિશન આપીએ તો પણ એક ક્રાઇટેરિયા એવું કહે છે કે બે હજાર પચીસ સુધીમાં ગુજરાત સ્ટેટની અંદર ત્રીસથી વધારે પણ અને ત્રીસની ચાલીસ જેવી ઘણી બધી યુનિવર્સિટી થઈ જવાની છે હવે તમે ડિપ્લોમા જે યુનિવર્સિટીમાં કર્યું હોય એ જ યુનિવર્સિટીમાં ડિગ્રી કરવાની હોય એવું નથી તમે ડિપ્લોમા બીજી યુનિવર્સિટીમાં કર્યું હોય ડિગ્રી છે એ તમે ક્યાંક બીજે જશો તો એ તમને કયા મેરિટ ઉપર માર્ક એડમિશન આપે તો કે તમે જ્યાં ભણી એના માર્ક ઉપર તો કે જો એના માર્ક ઉપર આપે ને તમે જેવી યુનિવર્સિટીમાં એ તમને બહુ વધારે માર્ક આપતી યુનિવર્સિટી હોય તો તો તમને એડમિશન પહેલા મળી જશે અને કોઈ બીજી યુનિવર્સિટીમાંથી આવતું હોય જેમાં એનું નામ સારું હોય પણ એના માર્ક્સથી એ લોકોને પેપર એવા કાઢતા હોય છે એક જ એવી રીતે કરતા હોય બહુ આપતા જ ન હોય તો તો એ સ્ટુડન્ટ સારા હોય છતાંય એને નહીં મળે એવું બની શકે એટલે એ અનફેર ના થાય એટલે એ લોકોએ એવી એક સિસ્ટમ વિચારી કે જેમાં આ જે જૂની સિસ્ટમ હતી એ કાઢી નાખીએ બીજો ઓપ્શન એવો હતો કે એક્ઝામ જ લેવી છે તો આપણે જે પર્ટિક્યુલર બ્રાન્ચમાં જે સ્ટુડન્ટ બની છે એ જ બ્રાન્ચ વિશેનું એ બ્રાન્ચ વાળાને પૂછીએ એટલે કે મિકેનિકલ વાળા હોય તો મિકેનિકલનું પૂછે સિવિલવાળા હોય તો સિવિલનું પૂછે

એટલે હવે લાસ્ટ ઓપ્શન એ લોકો પાસે હતું કે કેવી કોમન એક્ઝામ લાવો કે કોઈ પણ બ્રાન્ચમાં હોય કોમ્પ્યુટરમાં હોય સિવિલમાં હોય સેમ સિલેબસ સેમ પેપર એટલે સેમ મેરિટ બને પછી એને જે બ્રાન્ચમાં એડમિશન લેવું એ છૂટી પણ એવો સિલેબસ છે કેવો રાખો બધા તો અલગ અલગ સબ્જેક્ટ ભણીને હોય તો કે ફર્સ્ટ યર ના એવા સબ્જેક્ટ છે કે જે બધા જ ભણતા હોય છે તો એવો સિલેબસ રાખીએ કે એમાં મેથ્સ આવે ફિઝિક્સ આવે

કરતું નોટિફિકેશન ગયા વર્ષે તમારે જો અત્યારે મારે ડિગ્રી કરવી કે નહીં મેં બી ઘણા બધા ફિફ્થ સેમમાં હશે એટલે નો નક્કી હોય તો ઘણાને એવું થશે કે ડિગ્રી નોતી કરવી છતાંય બી જૂન જુલાઈ આવતા આવશે ત્યારે એવું નક્કી કરવાનું થશે કે હવે ડિગ્રી કરવાની જરૂર છે તો એવા ટાઈમે તમે જો ડીસીટી નહીં દીધેલી હોય તો તમને એડમિશન નહીં મળે અથવા મળશે તો લાસ્ટ ઓફલાઈન રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં હારી કોલેજ નહીં પ્લસ બહુ ફી ભરીને લેવું પડે તો આપણું નક્કી ન હોય તો કાંઈ નહીં એકવાર એક્ઝામ તો દે જ દેવાય કારણ કે જયારે પણ તમે એડમિશન લેવા જાઓ ત્યારે તમને ઘણી કોલેજ એવી છે કે એમાં બહુ મેરીટની જરૂર ન હોય પણ એટલું કહેશે કે ડીડીસીટી એક્ઝામ દીધેલી હોવી જોઈએ તો એવા ટાઈમે ખાસ કામમાં આવશે ને એટલી બધી ફી પણ નથી અને તમે જે સિટીમાં રહો છો એ જ સિટીમાં તમારે એક્ઝામ દેવાની છે એટલે ખાસ આ એક્ઝામ દેવી જોઈએ હવે એના સિલેબસની થોડીક વાત કરી દઈએ એટલે મેઇન ઓવરવ્યુ તમને ખબર પડી જાય આમ તો ગયા વર્ષે એક્ઝામ લેવાઈ ગઈ છે એટલે તમે લાસ્ટ યરના સ્ટુડન્ટ્સને પણ પૂછેલું છે જતાં ન ખબર હોય તો આપણે ડિસ્કસ કરી લઈએ ખાસ એન્જિનિયરિંગની કે એમાં જે ટોટલ આખો જે પેપર છે એમાં હો એમસીક્યુ એ છે ટોટલ અને એક એમસીક્યુના બે માર્ક્સ એટલે ટોટલ માર્ક માર્કનો પેપર છે ઈ સો એમસીક્યુ ના બે ભાગ પાડેલા એક છે સેક્શન જેને નામ એને બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ તરીકે છે છે એમસીક્યુ અને અને એક બે માર્ક્સ એટલે બીજો ભાગ બી ટુ એપ્ટીટ્યુડ ટેસ્ટ તરીકે ઓળખાવે છે જેની અંદર મેથ્સ અને ઇંગ્લિશ આવશે જેના પણ પચાસ ક્વેશ્ચન છે અને ટોટલ સો માર્ક્સ એટલે ટોટલ સો ક્વેશ્ચન બસો માર્ક અને ટાઈમ છે બે કલાક ને ત્રીસ મિનિટ એટલે કે વન ફિફ્ટી મિનિટ બહુ વિનપ છે ગયા વર્ષના તમે ઓવરિયુ લેશો તો જો પ્રોપર તૈયારી કરી હોય તો બે કલાક નથી ટાઈમનો નથી જેટલા સૌથી બેસ્ટ માર્ક જ આમાં નેગેટિવ માર્કસ છે એટલી ખાસ પ્રેક્ટિસની જરૂર છે કારણ કે તમને આમ હેલું પડે કે ચાર ઓપ્શન જેવા પણ ઓપ્શન એવી રીતે હોઈ શકે છે કે ચારમાંથી તમને એવું લાગે કે આ બે તો સાચા લાગે છે આ બેમાંથી

આ વર્ષે પાસ કર્યા હોય એ પણ અને લાસ્ટ યર કે એના પહેલાના વર્ષે પાસ કર્યા હોય એ પણ સ્ટુડન્ટ્સ આ બે હજાર પચીસ માં જે એડમિશન થશે એમાં એડમિશન લઈ શકે છે પણ એને આ વર્ષે ડીડીસીટી આપેલી હોવી જોઈએ જેને ગયા વર્ષે ડીડીસીટી આપી છે એને હજી એડમિશન નથી લીધું અથવા તો લીધું હોય કે બીજે કરવું છે સારા માર્ક્સ લાવી તો એની નહીં ચાલે ફરીવાર તો એને ડીડીસીટી આપવી જ પડશે દર વર્ષે દરેક વર્ષના એડમિશન માટે ફ્રેશ ડીસીટીની આપવાની જરૂર છે એ સિવાય ગુજરાત બહારની ભણતા સ્ટુડન્ટ પણ જો માન્ય યુનિવર્સિટી ની અંદરથી પાસ થયેલાય છે તો એમને પણ મળી શકે છે હવે આગળ જઈએ તો મેં કીધું તું આમ ટોપિકમાં લખ્યું હતું કે સરખા માર્ક્સ આવે છે કોઈ બે સ્ટુડન્ટ ને તો શું કરવું તો એને આમ ઘણા બધા અહીંયા ક્રાઇટેરિયા આપેલી જ છે કે જો કોઈ બે સ્ટુડન્ટ્સ છે એમને બંને થઈને પેપર થઈને એટલે બંને સેક્શન થઈને ટોટલ જે બસ્સોમાંથી માર્ક્સ આવવાના છે એ સરખા આવે છે પોઈન્ટમાં પણ સપોઝ કોઈકને એકસો ને ત્રીસ પોઈન્ટ પચીસ આવ્યા તો બીજાને પણ એકસો ત્રીસ પોઈન્ટ પચીસ છે તો શું કરું તો જે બે ભાગ હતા પેપરના બી વન સેક્શન વન અને બી ટુ એના માર્ક્સ જોવાના તો એ જે પહેલો ભાગ હતો સો માર્ક્સમાંથી એમાંથી બે જે સરખા માર્ક્સ હતા ટોટલ ઈ સ્ટુડન્ટને પહેલા ભાગમાં કેટલા માર્ક્સ હતા એમાં જો બે ને અલગ અલગ હોય તો જેને વધારે હોય એનો મેરિટ નંબર પહેલા ગણવાનો એટલે એને થોડાક વધારે એક આગળ સ્ટેપ મૂકવાનો ઓલાને પાછળ નંબર આપવાનો જો એ સરખા હોય તો સેક્શન ટુમાં જોવાના જો એ સરખા હોય તો પછી પડ્યા કહેવાય એટલે એને પાછળ મેરિટમાં લખવાના ટૂંકમાં જેના સૌથી ઓછા નેગેટિવ છે બે માંથી એને પાછો એક નંબર આગળ આપશે નેગેટિવ માર્ક્સ પણ સરખા હોય તો પાછા એની અંદર ભાગ એક પેપરમાં જે નેગેટિવ થયા હોય એ જોવાના એમાં જેને સૌથી ઓછા હોય એનો પહેલા ઈ સરખા હોય તો બીજા પેપરમાં જોઈ શકાય બધું થાય બહુ એવું ઓછું બનશે આમ તો બનશે જ નહીં પણ છે તો એણે છેલ્લો ઓપ્શન એવો રાખ્યો છે કે તો પછી સ્ટુડન્ટની બર્થ ડેટ જોવાની જેની બર્થ ડેટ છે ઈ એટલે કે એજમાં જે વધારે એને પહેલો નંબર આપો કારણ કે એ સિનિયોરિટી ગણાય બધા ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જેની ઉંમર વધારે હોય એને થોડોક લિટલ બીટ એડવાન્ટેજ મળી શકે છે એ પ્રમાણે આપી શકે પણ છે એના નિયમમાં તમે કઈ ફેરફાર નહીં કરી શકો પણ આ બહુ ઓછો ઓપ્શન આવશે કે માર્ક્સ વધારે હવે વાત કરીએ કે ડીસીટીની એક્ઝામ લેશે કોણ તો મેં કીધું એમ ગુજરાતની અંદર ઓલમોસ્ટ થર્ટી થી પણ વધારે યુનિવર્સિટી છે એમાં પણ જીટીયુ સૌથી મોટા મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે એટલે એને કામગીરી આપી છે

ત્રણસો પચાસ જેવી જ છે એટલે કઈ ખાસ નથી હવે ટોટલ મેં કીધું એમ આવશે હું ફરીવાર તો સમજાવીશ પણ આવી રીતે છે કે એક આવશે ન્યૂઝપેપરમાં પછી તમારે વેબસાઇટ ઉપર જવાનું રજીસ્ટ્રેશન કરવાનું છે જેટલી પણ પ્રોસિજર હોય ફોટો સિગ્નેચર બર્થ સર્ટિફિકેટ માર્કશીટ અપલોડ કરવાનું ફી પેમેન્ટ કરવાની છે અને રજીસ્ટ્રેશન થઈ જાય પછી જે પણ એક્ઝામ ડેટ આપશે લગભગ તો લાસ્ટ યર પ્રમાણે જોઈએ તો એપ્રિલમાં આવી શકે તો એના દસ દિવસ અઠવાડિયું પહેલા એક એડમિટ કાર્ડ આપશે ડાઉનલોડ કરી અને એક્ઝામ જવાનું એના આધારે તમે એક્ઝામ શકો કઈ કઈ એક્ઝામ લેવાય છે તો જિલ્લા છે ગુજરાતમાં બધા જિલ્લામાં જેના સેન્ટર એ બધે જ લેવાય છે મેઇન સેન્ટર એટલે અમુકના નામ જિલ્લાના સપોઝ ખેડા છે તો એનું મેઇન સેન્ટર નડિયાદ કેવાય એટલે નડિયાદમાં લેવાય એવી રીતે છે બાકી મોસ્ટ ઓફ ને તો જેમ અમદાવાદ છે તો એ અમદાવાદ અંદર આવી શકે ભાવનગર છે તો ભાવનગરમાં પણ કઈ કોલેજમાં આવી શકે તો ગવર્મેન્ટ કોલેજમાં આવી શકે ગવર્મેન્ટ કોલેજ જેટલી છે એન્જિનિયરિંગની ડિગ્રી ડિપ્લોમા એમાંથી કોઈ પણ કોલેજ એટલે ચિંતા નથી એક સિટી તમે જ્યાં છો એની બહાર જવાની જરૂર નથી પડતી આ તમને ચોઈસ પૂછશે ત્રણ તમારે જ્યાં દેવી હોય ત્યાં આપી શકો છો એવું નથી તમે અત્યારે જ્યાં ભણો છો ત્યાં જ આપવું હોય તો તમારે જ્યાં ઘર છે એ બીજા સિટીમાં હોય ત્યાં આપી શકો છો ત્રણ ચોઈસ આપશે પહેલી ચોઈસ આપશો જે એમાં જ મોસ્ટ ઓફ નંબર આવી જ જશે કદાચ એમાં ફૂલ થઈ જાય તો બીજી ચોઈસમાં નંબર આપે પણ એ પ્રોપર સિલેક્ટ કરજો જેથી તમારે બહુ આગે જવું પડે નહીં તો આ પ્રમાણે આખી ડિટેલ્સ હતી આ સિવાય હવે તમને કોઈ પણ બીજી ક્વેરી હોય ડાઉટ હોય ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણે એક વોટ્સએપ ગ્રુપ છે એ શરૂ કરી દીધેલું છે એ જોઈન કરી લેજો અહીંયા ક્યુઆર કોડ આપેલો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ છે એ લિંક પર ક્લિક કરશો એટલે ગ્રુપમાં જોઈન થઈ જશો એમાં બધી આવતી ડિટેલ મોકલી દઈશ લાસ્ટ ઇયરનો સિલેબસ મેરિટ પણ આવી જશે થોડાક ટાઈમમાં લાસ્ટ ઇયરનો એ મૂકી દઈશ અને ઓવરઓલ જે પણ ઇન્ફોર્મેશન આવતી જશે એ બધું કહેતો જઈશ ઈ સિવાય તમારે કોઈ પર્સનલ ઇન્ક્વાયરી હોય તો તમે અહીંયા નીચે આપેલા નંબર ઉપર મેસેજ કરી શકો છો વોટ્સએપ એમાં પણ હું તમને આન્સર આપીશ અને જો તમે ભાવનગરમાં જતા હો તો આ બધી ઇન્ફોર્મેશન જો પર્સનલી તમે લેશો તો વધારે હું સમજાવી શકીશ તો તમે અમારા ઓફલાઈન ક્લાસની વિઝિટ કરજો એડમિશન રિલેટેડ એક્ઝામ રિલેટેડ ઇન્ફોર્મેશન ફ્રી ઓફ ચાર્જમાં જ હું આપું છું એટલે ત્યાં કોઈ ચાર્જ નથી એટલે લાવી શકો છો આ એ સિવાય જો તમારે આ બધાની પ્રિપેરેશન કરવા ક્લાસ જોઈન જ કરવા હોય તો મેં કીધું એમ બેસ્ટ ડાયરેક્શનમાં બેસ્ટ જે રીતે ટોપિક છે એ રીતે જ એક એક ઉપર ડિટેલમાં જઈ સ્ટડી મટીરિયલ બનાવેલું છે એ થોડું પ્રોવાઈડ કરી રેગ્યુલર ટેસ્ટ એમસીક્યુની પ્રેક્ટિસ કરાવીને લેશું જેથી કરીને તમે પ્રોપર સારામાં સારા માર્ક લાવી શકો જો એ રીતે પણ તૈયારી કરવી હોય તો ઓફલાઈન ક્લાસમાં જોઈન પણ તમે થઈ શકો છો આ નંબર ઉપર તમે કોન્ટેક કરશો એના માટે આ સિવાય તમને કોઈ પણ બીજા ડાઉટ હોય તો તમે અલગ અલગ પ્લેટફોર્મ પરથી પણ કોન્ટેક કરી શકો છો ઇન્સ્ટાગ્રામ પેજ છે ટેલિગ્રામ ચેનલ છે ફેસબુક ગ્રુપ છે અને કોઈપણ વિડીયોમાં કે આ વિડીયોમાં કોમેન્ટ કરીને પણ જણાવજો અમે રેગ્યુલર બધા જ તે પ્લેટફોર્મ ઉપર અપડેટેડ જ રહેતા હોઈએ છીએ તો આઈ થિંક તમને વિડીયો ગમ્યો હોય છે વિડીયોને ખાસ લાઈક કરજો જો પસંદ આવ્યો હોય અને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જીટીયુ સ્ટડીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા વિડીયો તમને તરત મળતા રહે અને તમારા બધા જ ફ્રેન્ડ્સને જે આખા ગુજરાતમાં છે એમને આ સરસ રીતે સમજાવેલો વિડીયો છે એમને મોકલજો શેર કરજો જેથી એમને પણ લાભ થાય અને મેં કીધું એમ આ એક્ઝામ છે એની તૈયારી શરૂ કરવી હોય તો કરી દેજો અત્યારથી બધાને અમારી અને અમારા કેરેક્ટર જે છે ચેનલ નગર ટુ એના તરફથી ઓલ ધ બેસ્ટ વિડિયો જોવા બદલ થેન્ક યુ